ટેકવોન્ડો ઓપન ચેમ્પિયનશીપ 2024 યોજવામાં આવી હતી અને જેમાં ખાસ વાત કરીએ તો તાપી જિલ્લાના વ્યારાના 3 તારલાઓએ સિદ્ધિઓ મેળવી છે. જિલ્લાનું નામ તેઓએ રોશન કર્યું છે. મલેશિયા ખાતે ગત તારીખ 2/4/2024 થી 4/4/2024 એટલે કે 2 દિવસ માટેનો MBW 2024 ઇન્ટરનેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશીપ 2024નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અલગ અલગ કુલ 20 દેશોના કરાટેવીરોએ પણ ખાસ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તાપીના વ્યારાના ટેકવોન્ડો એકેડેમીના 3 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જેમાં ખાસ વાત કરીએ ઈવા પટેલને ગોલ્ડ મેડલ મળ્યો છે, કુશ ઠાકોરને ગોલ્ડ મેડલ મળ્યો છે, ઉપરાંત ત્રિષા સાવલવેને પણ ખાસ ગોલ્ડ મેડલ મળ્યો છે. અને આમ અલગ અલગ કેટેગરીમાં આ 3 રમતવીરોએ ખાસ કહી શકાય 5 જેટલા મેડલો મેળવી તાપી જિલ્લાનું નામ ખાસ રોશન કર્યું છે. મલેશિયા ખાતે યોજાયેલા ચેમ્પિયનશીપમાં ખાસ વાત કરીએ 2024માં યોજાયેલી ચેમ્પિયનશીપમાં તાપી જિલ્લાના વ્યારાના 3 તારલાઓએ સિદ્ધિ મેળવી છે અને ખાસ જિલ્લાના નામ પણ રોશન કરવામાં આવ્યું છે. મલેશિયા ખાતે 2/4/2024 થી 4/4/2024 દરમિયાન એટલે કે 2 દિવસ માટેની MBW 2024 ઇન્ટરનેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશીપ 2024નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અલગ અલગ કુલ 20 જેટલા દેશોમાંથી કરાટેવીરોએ ભાગ લીધો હતો. કહી શકાય કે આ સ્પર્ધામાં તાપીના વ્યારાના ટેકવોન્ડો એકેડેમીના 3 વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો, જેમાં ઈવા પટેલને ગોલ્ડ મેડલ મળ્યો છે, કુશ ઠાકોરને ગોલ્ડ મેડલ મળ્યું છે, ઉપરાંત ત્રિષા સાલવેને પણ ગોલ્ડ મેડલ મળ્યું છે. અને આમ અલગ અલગ કેટેગરીમાં 3 વીરોએ કુલ 5 જેટલા મેડલો પોતાના નામે કર્યા છે. તો આ 3 જે બાળકો છે પોતાના નામે ગોલ્ડ મેડલ કર્યા છે. લગભગ 3 ગોલ્ડ મેડલ તો મળ્યા છે પણ આ સાથે 5 મેડલો પણ તેમણે પોતાના નામે એનાયત કર્યા છે. પોતાનું નામ રોશન કર્યું છે, પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે, સાથે સાથે તાપીનું નામ પણ રોશન કર્યું છે. મલેશિયા ખાતે ખાસ ચેમ્પિયનશીપ યોજવામાં આવી હતી, ચેમ્પિયનશીપ 2024 ઇન્ટરનેશનલ ટેકવોન્ડો ઓપન ચેમ્પિયનશીપ 2024, અને જેમાં ખાસ વાત કરીએ તાપી જિલ્લાના વ્યારાના 3 તારલાઓએ પણ ખાસ સિદ્ધિ મેળવી છે, જેમનું નામ પણ રોશન કર્યું છે. મલેશિયા ખાતે ગત 2/4/2024 થી 4/4/2024 દરમિયાન ખાસ ઇન્ટરનેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશીપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં કહી શકાય કે અલગ અલગ 20 જેટલા દેશોએ કરાટેવીરોએ પણ ખાસ આમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તાપી વ્યારાના ટેકવોન્ડો એકેડેમીના 3 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. ઉપરાંત આ 3 વીરોએ પોતાના નામે ખાસ એવોર્ડો એનાયત કર્યા છે અને જેમાં ઈવા પટેલ, ઉપરાંત વાત કરી શકાય કુશ ઠાકોર અને ત્રિષા સાવલેને પણ ખાસ સાલવેને ગોલ્ડ મેડલ મળ્યો છે. ઉપરાંત અલગ અલગ કેટેગરીમાં 3 વીરોએ કુલ 5 જેટલા મેડલો છે તે પોતાના નામે કર્યા છે. ઉપરાંત વાત કરી શકાય જે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ હતી ટેકવોન્ડોની 2024ની, જેમાં તાપી જિલ્લાના વ્યારાના 3 તારલાઓએ સિદ્ધિ મેળવી છે. પોતાની સાથે પોતાના પરિવારની સાથે તેમણે ખાસ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. મલેશિયા ખાતે 2/4/2024 4/4/2024 એટલે કે 2 દિવસની આ ખાસ સરસ મજાની ચેમ્પિયનશીપનું આયોજન કરાયું હતું અને એમાં ખાસ અલગ અલગ 20 જેટલા દેશોના કરાટેવીરોએ ભાગ લીધો હતો. એમાં ગુજરાતમાંથી, વ્યારામાંથી પણ 3 વીરોએ ભાગ લીધો હતો. એમાંથી 3 વિદ્યાર્થીઓએ પોતે અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં ઈવા પટેલ, કુશ ઠાકોર અને ત્રિષાને પણ ગોલ્ડ મેડલ મળ્યો છે. આમ અલગ અલગ કેટેગરીમાં આ વીરોએ કુલ 5 જેટલા મેડલો પોતાના નામે કર્યા છે. ઉપરાંત પોતાના પોતાના પરિવાર સાથે તાપી જિલ્લાનું પણ નામ રોશન કર્યું છે. ઘણા વર્ષોથી ટેકવોન્ડોના ક્લાસ ચાલુ છે. તાપી ટેકવોન્ડો ક્લાસ અમે ચલાવીએ છીએ અને મલેશિયા ખાતે હાલ ટુર્નામેન્ટ થઈ હતી. ઓપન નેશનલ, ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ હતી. તેમાં 2000 સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો અને 20 કન્ટ્રીઓ આવી હતી. તેમાં 3 સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો અને 5 મેડલો જીત્યા હતા. તેમાં ઇન્ડિવિજ્યુઅલમાં 3 ગોલ્ડ મેડલ છે અને પેરમાં સિલ્વર મેડલ આવ્યો છે. ઈવા પટેલ મારી પાસે ઘણા વર્ષોથી ટ્રેનિંગો લઈ છે. પોતે બોલી નથી શકતી, સાંભળી નથી શકતી, એમ છતાં પણ એ ગોલ્ડ મેડલોનો વરસાદ કરે છે. વ્યારામાં 8 વર્ષથી છું. છેલ્લા 3 વર્ષથી મેં ટેકવોન્ડો ક્લાસીસમાં આવું છું. આ વખતે મલેશિયા ખાતે, મલેશિયામાં મેં ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ લાવી છું. મેં હજી કોમ્પિટિશન આવશે આગલા દિવસે તો મેં હજી લાવીશ મેડલ. થેન્ક યુ.